નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ચોત્રીસ જોવાના છીએ તો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રશ્ન આપને રીઝનિંગનો આપેલો છે કે ભાઈ સત્યાવીસ તો એમની સામે જોડ શું આપી છે એકસો પચીસ તો ચોસઠ છે તો એમની સામે શું આવશે ઓપ્શન એ પાંચસો સત્તર ઓપ્શન બી એકસો બાસઠ ઓપ્શન સી બસો સોળ અને ઓપ્શન ડી બસો તોંતેર તો શું આવશે મિત્રો જવાબ તો કે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે હવે આ બસો સોળ કેમ આવશે તો જુઓ મિત્રો આ જોડ શેની આપેલી છે તો કે ત્રણનો ઘન છે શું છે તો કે ત્રણનો ઘન કેટલો થાય તો કે સત્યાવીસ એકનો તો કે એક બેનો આઠ ત્રણનો કેટલો થાય તો કે સત્યાવીસ તો અહીં પાંચનો ઘન આપેલો છે ત્રણનો ઘનની સામે શેનું આપેલું છે પાંચનો ઘન એટલે કે એકસો પચીસ તો અહીંયા ચોસઠ છે કેના ઘન આપેલો છે તો કે ચારનો ઘન આપને આપેલો છે તો કે ચારનો ઘન કેટલો થાય ચોસઠ તો એમનાથી બસો સોળ બસો સોળ કોનો ઘન થશે તો કે ભાઈ છ નો ઘન થશે ખ્યાલ આવે છે તો કે ભાઈ ત્રણ નો ઘન અને પાંચનો ઘન તો એની સામે શું આવશે ચારનો ઘન અને છ નો ઘન એટલે આ રીતે આપણો જવાબ શું આવશે બસો સોળ આપણો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે આપેલો છે તો કે ભાઈ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમંત રાજચંદ્રનો જન્મ છે એ ક્યાં થયો હતો એટલે કે જે ગાંધીજીના જે આધ્યાત્મિક ગુરુ હતા જેનું નામ શું હતું શ્રીમદ રાજગુરુ તો એમનો જન્મ ક્યાં થયો હતો તો કે ઓપ્શન એ ટંકારા ઓપ્શન બી દેસ દેસલપુર ઓપ્શન સી વવાણિયા અને ઓપ્શન ડી કરાડી તો જોઈએ મિત્રો ગાંધીજીના ગુરુનો જન્મ ક્યાં થયો હતો તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે વવાણિયામાં છે એ થયો હતો પણ આ કયા ગુરુ છે મિત્રો તો કે આધ્યાત્મિક ગુરુ છે તો હવે ગાંધીજીના છે રાજકીય ગુરુ કોણ હતા તો કે ગોપાલકૃષ્ણ ગોખલે છે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા તો આ બે માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીયો નાગરિકો કયા દેશમાં વસવાટ કરે છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી સાઉદી અરેબિયા ઓપ્શન સી યુ એ ઈ અને ઓપ્શન ડી યુએસએ તો ભારતમાં જે વિદેશોમાં હાલમાં જે ભારતીયો વસે છે એમાં સૌથી વધારે કયા ભારત ભારતીયો કયા દેશમાં વસે છે તો કે ભાઈ યુ એ ઈમાં છે એ વસે છે હવે આ યુ એ ઈ છે એમનું પૂરું નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને યુ એસએનું પૂરું નામ શું થશે તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એમનું પૂરું નામ થશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ઓપ્શન એ વોલ્ટ મીટર ઓપ્શન બી એ મીટર ઓપ્શન સી ટેલિસ્ટર ઓપ્શન ડી ગેલ્વ ગેલ્વેનો મીટર તો વિદ્યુત પ્રવાહ છે એમનું મૂલ્ય માપવા માટે ક શેનો ઉપયોગ થાય છે તો કે વિદ એ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે જેનો ઉપયોગ થાય તો કે એ મીટરનો છે એ ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ તો કે જે પૌરાણિક શિવ મંદિર જે માટે પ્રખ્યાત કાયાવરણ કાયાવરોહણ કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ ભરૂચ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી ગીર સોમનાથ અને ઓપ્શન ડી નવસારી તો આ કાયાવરણનું જે શિવનું મંદિર જે છે કાયાવરણનું એ કયા જિલ્લામાં આવેલું છે તો કે વડોદરા જિલ્લામાં આવેલું છે યાદ રાખીશું ક્યાં આવેલું છે કાયાવરણ મંદિર વડોદરા જિલ્લામાં આવેલું છે આ સિવાય મિત્રો આમાંથી આપણે જિલ્લાઓની સરહદ વિશે પ્રશ્નો અવારનવાર આપણે પૂછાતા હોય છે તો એમના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ તો કે ભાઈ આપણે સૌપ્રથમ વડોદરા આપેલું છે અહીં આપણે વડોદરા આપેલું છે તો વડોદરા જિલ્લાને બીજા કયા કયા જિલ્લાની સરહદ વર્ષ છે તો એક તો આણંદ ભરૂચ નર્મદા ઉદેપુર પંચમહાલ અને ખેડા એટલે કે ટોટલ છ જિલ્લાની છે એ સરહદ છે એમને સ્પર્શે છે બીજું જોઈએ ભરૂચની વાત કરીએ તો કે ભરૂચમાં કોણ કોણ આવશે આણંદ આવશે વડોદરા આવશે નર્મદા આવશે પછી સુરત એટલે કે ટોટલ ચાર જિલ્લાની સરહદ છે એ કોને સ્પર્શે છે તો કે ભાઈ ભરૂચ જિલ્લાને સ્પર્શે છે આ સિવાય વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે તો જૂનાગઢ બીજું અમરેલી એટલે કે બે જિલ્લાઓની સરહદ છે એ કોને સ્પર્શે છે તો કે ભાઈ ગીર સોમનાથ જિલ્લાને સ્પર્શે છે તો મિત્રો આવા ઘણી વખત આપણે જે સવાલ છે એ પૂછાતા હોય છે પરીક્ષામાં અવારનવાર કે ભાઈ કયા જિલ્લાની સરહદ છે કયા જિલ્લાને સ્પર્શે છે અથવા સ્પર્શતી નથી એવા સવાલ આપણે અવારનવાર પૂછાતા હોય છે તો આ રીતના આપણે ધ્યાન રાખીશું તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ